વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે પાલનપુર ખાતે જણાવ્યું હતું. ત્યારે કોરોનાનો કહેર ઘટતા પાલનપુર આવેલા શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં યાત્રાધામ અંબાજીના વિકાસ અંગેની પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકાર લોકલ બોડીની સ્થાપના કરવાની દિશામાં આગળ વધી રહી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મોટું બજેટ ફાળવી અંબાજીનો વિકાસ કરાશે. અંબાજી મંદિર પરિસર સહિત સમગ્ર અંબાજીના વિકાસ માટે ટૂંક સમયમાં રિવ્યૂ બેઠક યોજી વિકાસના કામોને આખરી ઓપ આપવામાં આવશે. પ્રવાસનમાંથી પણ કેટલા કામો થતા હોય, યાત્રાધામ અંબાજીનું કામ યાત્રાધામ વિભાગ મારફે કરવામાં આવતું હોય, અને કદાચ આપ સૌને પણ ખ્યાલ હશે કે અંબાજીનું ડેવલપમેન્ટ થાય એના માટે આપણે એની એક લોકલ બોડીની સ્થાપના કરવા માટે આગળ વધી રહ્યા છે, અને ખૂબ મોટા ખર્ચે મંદિર અને આજુબાજુના પરિસરનો પણ વિકાસ થાય, યાત્રિકોને કોઈ પણ પ્રકારની સુવિધાની અગવડ ન પડે એના માટે ખૂબ મોટા બજેટની સાથે કરવા માટે એક પ્લાનિંગથી અમે આગળ વધી રહ્યા છીએ, અને ભવિષ્યમાં ટૂંક સમયમાં એનો રિવ્યૂ મિટિંગ લઈ કેવું કામ કયા પ્રકારનું એની પાછળ કેટલો ખર્ચ થશે એ બધું જ કામ કરવાની દિશામાં રાજ્ય સરકાર અંબાજી માટે પણ આગળ વધી રહી છે.